ગુડ મોર્નિંગ બા મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અંકલેખન, એટલે કે તમારી ગણિતની ચોપડી છે એ ખોલો અંકલેખનની, એમાં તમારે પેજ નંબર 3 ખોલો. એમાં તમારે શું છે કે સમાન અને અલગ, જો સમાન લગતા ચિત્રો નીચે આપેલા ચોરસમાં રાઇટ કરો, બરોબર. તો અહીંયા કેટલા બોલ છે? 4, બરોબર. કો એ એક જ જેવા, એટલે કે સમાન એટલે એક જ જેવા. તો આ બોલ અને આ બોલ એક જ જેવા છે, આ બંને બોલ આ અને આ બોલ અલગ પડે છે, બરોબર. તો સમાન ચિત્રો હોય એની ખાનાની અંદર આપણે રાઇટ કરવાનું છે, બરોબર. હવે આવે છે બીજું. આ શું છે? માછલી અને કાચબો. પછી સાપ છે અને આ માછલી છે. તો આ માછલી અને આ માછલી કેવા છે? એક જ સમાન છે. અને આ કાચબો અને સાપ એ અલગ અલગ છે. તો આપણે માછલીની નીચે રાઇટ કરીશું. પછી અહીંયા પણ માછલી નીચે આપણે રાઇટ કરીશું. હવે આવે છે ત્રીજા નંબરનું ચિત્ર. એમાં આ શું છે? ટેબલ છે, આ ખુરશી છે અને આ સોફા છે. પછી આ ખુરશી છે. તો આ બંને ખુરશીઓ એક જ જેવી છે, આ બંને વસ્તુઓ અલગ પડે છે. તો આપણે આની નીચે શું કરીશું? રાઇટ. આ બંને એક જ સમાન છે. હવે આવે છે ત્રીજા નંબરનું ચિત્ર. એમાં આ શું છે? માણસ છે, આ છોકરો છે અને આ શું છે? બે છોકરીઓ છે. આ બંને છોકરીઓ એક જ છે, આ બંને અલગ પડે છે. તો બંને છોકરો કેવી છે? એક જ સમાન. તો આપણે નીચે શું કરીશું? રાઇટ, બરોબર. સમજણ પડી ગઈ બાળમિત્રો? તમારે અહીંયા જે અલગ એક જ સમાન લાગતા હોય ચિત્રો એની નીચે આપણે રાઇટ કરવાનું છે. હવે પેજ નંબર ખોલો 4. પેજ નંબર 4માં શું છે કે અલગ પડતા ચિત્ર નીચે આપેલા ચોરસમાં ચોકડી કરો. જે અલગ પડતું હોય એમાં ચોકડી કરવાની છે. તો આ ચિત્ર શેનું છે? સસલા છે અને આ ઉંદર. પછી આ શું છે? સસલું છે. તો ઉંદર કેવું પડે છે? અલગ. તો આપણે નીચે ચોકડી કરેલી છે ને. હવે આ છે બીજા નંબરનું. આ શું છે? સફરજન. પછી આ મોસંબી છે. પછી આ સફરજન અને આ સફરજન, એમાં અલગ કઈ ચિત્ર પડે છે? મોસંબીનું. તો આપણે નીચે શું કરીશું? ચોકડી, બરોબર. હવે આવે છે આ ફૂલ છે, સૂરજમુખીના ફૂલ છે, 3 એક જ જેવા છે. અને આ શું છે? બોલો, શેનું ફૂલ છે? કમળનું, બરોબર. તો આ 3 ફૂલ એક જ જેવા છે, એમાં આ કમળનું ફૂલ અલગ પડે છે. તો આપણે નીચે શું કરીશું? ચોકડી. હવે આવે છે નીચેનું ચિત્ર, જુઓ. એમાં આ શું છે? વાટકો છે અને આ 3 તપેલીઓ છે. તો 3 તપેલીઓ કેવી છે? એક જ સરખી. અને આ વાટકો શું છે? અલગ પડે છે. તો આપણે નીચે શું કરીશું? ચોકડી, બરોબર બાળકો. આ થયું આપણે અલગ, એટલે કે અલગ પડતા ચિત્ર નીચે આપણે ચોકડી કરી. અને આગળના પેજમાં આપણે એક જ સમાન હોય ચિત્રો એના પર રાઇટ કરી છે. હવે આવે છે પેજ નંબર 5. એમાં શું છે કે ચિત્ર આમાં આપેલા ચોરસમાં વધારે માટે રાઇટ અને ઓછા માટે ચોકડી કરો. તો આ બટન કેટલા બધા છે અને આ બટન ઓછા છે. તો અહીંયા રાઇટ કર્યું છે અને અહીંયા ચોકડી કરી છે, બરોબર. આ ફુગ્ગા છે. હવે આમાં ફુગ્ગા વધારે કયા છે અને ઓછા કયા છે? તો વધારે આ છે અને ઓછા આ છે. તો વધારે નીચે શું કરવાનું છે? રાઇટ. અને ઓછા માટે ચોકડી. હવે આવે છે
આપશાનું ચિત્ર છે, કોણ બોલશે બોલો? કાતર. શું છે? કાતર. અને આ હથોડી. તો આ બંને ચિત્રમાં કયું ચિત્ર વધારે છે અને કયું ઓછું છે, કોણ કહેશે? આપણે નીચે શું કરવાનું છે? રાઈટ અને ચોકડી. આપણે ઓછામાં શું કરવાનું છે? ચોકડી. તો આ ચિત્રમાં કાતર ઓછી છે અને આ થોડી વધારે છે, તો આપણે નીચે રાઈટ કરીશું. પછી આ ચોકલેટ છે, બરોબર? તો ચોકલેટ કેટલી છે? વધારે છે. અને આઈસ્ક્રીમના કપ કેટલા છે? ઓછા છે. તો ઓછા નીચે આપણે શું કરીશું? ચોકડી. અને વધારેમાં આપણે રાઈટ. હવે આવે છે આ શું છે? ઘડિયાળ. અને આ મોબાઈલ છે. તો મોબાઈલ વધારે કે ઘડિયાળ વધારે છે, કોણ કહેશે બોલો? આપણે વધારે વસ્તુ હોય ચિત્રમાં એના નીચે આપણે રાઈટ કરવાનું છે, ઓછામાં આપણે ચોકડી કરવાની છે. તો બંનેમાં વધારે કઈ છે અને ઓછી કઈ છે? તો આ ઘડિયાળ વધારે છે, તો આપણે વધારેમાં રાઈટ કરીશું અને ઓછામાં આપણે ચોકડી. પછી આવે છે અહીંયા આ કેટલી ગાડી છે? કાર બે છે. તો એ કેવી છે? ઓછી છે. અને આ ત્રણ બસો છે, તો આ વધારે છે, તો આપણે ઓછામાં શું કરીશું? ચોકડી. અને વધારેમાં રાઈટ. તો બાળ મિત્રો, તમારે ગણિતની ચોપડીમાં પેજ નંબર ફરી તમને બતાવી દઉં છું. તમારે પેજ નંબર 3 જો બાળ મિત્રો, પેજ નંબર 3, પેજ નંબર 4 અને પેજ નંબર 5 એ તમે તમારી ગણિતની ચોપડીમાં પૂરવાનું છે અને મને વોટ્સઅપમાં ફોટા સેન્ડ કરવાના છે, બરાબર બાળકો? આવડશે ને તમને લોકોને? પહેલાંમાં શું છે? અલગ પડતા ચિત્રો અને પહેલાં સમાન, અને આ વધારે ને ઓછું છે. તો તમે મને વોટ્સઅપમાં ફોટા પાડીને સેન્ડ કરજો. આભાર.